हेलो फ्रेंड्स, दिस इज नेहा अगेन। आई वॉन्ट टू टीच यू टूडे हाउ टू इंट्रोड्यूस अदर्स, એટલે કે બીજા લોકોને કઈ રીતે તમારે ઇન્ટ્રોડ્યુસ કરવું। એ કદાચ મે બી તમારા કલીગ હોઈ શકે, તમારો ફ્રેન્ડ હોઈ શકે, યા પછી તમારા કોઈ ફેમિલી મેમ્બર પણ હોઈ શકે। તો એને ઇન્ટ્રોડ્યુસ કરાવવા માટે તમે આ ટિપ્સ ફોલો કરશો એટલે તમને સારી રીતે આવડી જશે। સો ફ્રેન્ડ્સનું નામ છે અહીંયા, અહીંયા છે મી એટલે કે હું, પછી છે ચિંતન અને નમ્ર। આ બંને ફ્રેન્ડ છે ચિંતન અને નમ્ર, પણ એ એકબીજાને ઓળખતા નથી, પણ હું એમને બંનેને ઓળખું છું એટલે કે હું એ બંનેની કોમન ફ્રેન્ડ છું। સો સ્ટાર્ટ કરીએ કન્વર્ઝેશન। મી ચિંતન, પ્લીઝ મીટ નમ્ર, એટલે કે ચિંતન તું પ્લીઝ મહેરબાની કરીને નમ્રને મળ। પછી મી એટલે કે હું જ પછી ચિંતનને પૂછું છું કે ચિંતન હેવ યુ મેટ નમ્ર, શું તું નમ્રને મળ્યો, એટલે કે મેં તને કીધેલું કે તું નમ્રને મળ, નમ્ર સાથે ઇન્ટ્રોડક્શન કર, તો તે કરી, એવી રીતે હું પણ એને ક્વેશ્ચન કરું છું। પછી છે મી નમ્ર, આઈ વુડ લાઈક યુ ટુ મીટ ચિંતન, પછી હું નમ્રને મળું છું અને નમ્રને કહું છું કે આઈ વુડ લાઈક યુ ટુ મીટ ચિંતન, એટલે કે હું ચિંતનને, હું તને ચિંતન સાથે મળવા માગું છું। પછી મી આઈ હાઈ નમ્ર, આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ યુ ટુ ચિંતન, મતલબ હું નમ્રને કહું છું કે હાય નમ્ર, કેમ છે, લાઈક દેટ હું એને કહું છું, અને પછી કહું છું કે આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ, મતલબ કે હું તારી ઓળખાણ કરાવવા માગું છું ચિંતન સાથે, શું તું ચિંતનને મળીશ, એવી રીતે આ ટોટલ કન્વર્ઝેશન છે। પછી લાસ્ટ મી ચિંતન, ધીસ ઇઝ નમ્ર, નમ્ર ધીસ ઇઝ ચિંતન। એટલે અહીંયા બે રીતે તમે કહી શકો કે, ચલો આ સમજાવી દો, ચિંતન ધીસ ઇઝ નમ્ર, એટલે કે ચિંતન આ નમ્ર છે, અને નમ્ર ધીસ ઇઝ ચિંતન, મતલબ કે ચિંતન આ નમ્ર છે અને નમ્ર આ ચિંતન છે, તમે બંને મળો એમ। અને આની જગ્યાએ તમારે બોલવું તો એમ બી બોલી શકાય કે ચિંતન મીટ નમ્ર, નમ્ર મીટ ચિંતન, એટલે કે ચિંતન તું નમ્રને મળ અને નમ્ર તું ચિંતનને મળ, એ રીતે પણ કન્વર્ઝેશન થઈ શકે છે। સો ફ્રેન્ડ્સ, આ હતું આપણી કન્વર્ઝેશન મેથડ કે હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ અધર્સ, ઓકે। ઇન લાસ્ટ ધે મીટ એન્ડ સેડ, એટલે કે બંને મળે છે અને પૂછે છે, પૂછવાના બે મેથડ છે, પૂછવાની બે મેથડ છે, તમે બે સેન્ટેન્સમાં એને પૂછી શકો હાઉ ડુ યુ ડુ। હાઉ ડુ યુ ડુનો મિનિંગ એવો થાય છે કે જસ્ટ હલો, હલો, નાઇસ ટુ મીટ યુ, પ્લેઝર ટુ મીટ યુ, પ્રોફેશનલી બોલવું હોય તો પ્લેઝર ટુ મીટ યુ, એન્ડ ફ્રેન્ડલી તમારે બોલવું હોય અનપ્રોફેશનલી, સો નાઇસ ટુ મીટ યુ, એ રીતે તમે કન્વર્ઝેશન ફિનિશ કરી શકો। અને અહીંયા આનો મિનિંગ એવો થાય છે હાઉ ડુ યુ ડુ, મતલબ એનો મિનિંગ એવો થાય છે કે જસ્ટ હલો, પછી તમને ઇન્ટરેસ્ટ ના હોય તો તમે આગળ કન્વર્ઝેશન ના વધારો તો બી ચાલે। અને સેકન્ડ છે હાઉ આર યુ, અગર કોઈ વ્યક્તિ તમને પૂછે છે કે હાઉ આર યુ, એટલે જસ્ટ આપણે સિમ્પલી એને શું કહે છે કે કેમ છે, કેમ છો, એવું પૂછીએ, તો એનો મિનિંગ એવું થાય છે કે આસ્કિંગ અબાઉટ યુ, એ વ્યક્તિ તમારા વિશે વધુ જાણવા માગે છે। અગર જો તમને ઇન્ટરેસ્ટ હોય, આગળ કન્વર્ઝેશન વધારવામાં તમને ઇન્ટરેસ્ટ હોય, તો તમે આગળ તમારું જણાવી શકો કે લાઈક તમે શું ભણેલા છો, મતલબ કે તમારું એજ્યુકેશન, પછી તમે કયા પ્લેસમાંથી આવો છો, ક્યાં રહો છો, એન્ડ તમારી હોબીઝ, તમારા ગોલ્સ, સો એ રીતે તમે આગળ કન્વર્ઝેશન તમારી રીતે વધારી શકો। બટ જે પ્રોફેશનલી જે કહેવાય ને કે ફોર્મલ, એ કન્વર્ઝેશન આટલું હોય છે, બે અજાણી વ્યક્તિ, બેથી વધુ, બે અથવા બેથી વધુ અજાણી વ્યક્તિ જ્યારે મળે છે ત્યારે આટલું ફોર્મલી કન્વર્ઝેશન કરી શકે, સ્ટાર્ટ હલો હાયથી કરી શકે, ઓકે। સો આઈ હોપ કે તમને આ શીખવામાં મજા આવી હશે અને તમને ઘણું આવડ્યું પણ હશે। જો સપોઝ તમને આની અંદર કંઈ ખબર ના પડી હોય, કોઈ ક્વેરી ક્વેશ્ચન હોય, તો નેક્સ્ટ લાસ્ટ જે વિડીયોમાં મેં તમને કીધેલું એ પ્રમાણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, અથવા અમારા ગ્રુપ જે સ્પાર્ક ઓફ ફાયર છે એની મેઇલ આઈડી પર, સોરી, એના મેઇલ પર તમે મેઇલ પણ કરી શકો છો, ઓકે। એન્ડ વન મોર થિંગ, તમે સ્પોકનના ક્લાસમાં જોડાણા છો, તો સ્પોકન રૂલ્સ, એટલે રૂલ્સ નહીં કહું બટ હું જે માનું છું એ વસ્તુ એ છે કે તમને થોડું ડિક્શનરી, જે આપણી વોકેબ્યુલરી હોય, એનું તમને નોલેજ હોવું જરૂરી છે। જેટલા બી શબ્દ તમને ઇંગ્લિશના આવડશે, જેટલા વધુ શબ્દો તમને ઇંગ્લિશના આવડશે, એટલું તમે જલ્દીથી સ્પોકન શીખી શકશો। સો જરૂરી છે કે જ્યારે બી સ્પોકનના ક્લાસ ચાલુ હોય, સ્પોકન તમે ક્લાસ અટેન્ડ કર્યા હોય, યુટ્યુબમાં તમે ઓફલાઈન થઈને તમે જ્યારે જોવો છો, તો એની સાથે સાથે તમારે રિવિઝન પણ કરવાનું છે,
તમારા ઘરે બી તમે કરી શકો, ફેમિલી મેમ્બર સાથે તમે આ કન્વર્સેશન કરી શકો, એમાં શરમાવાની કોઈ જરૂર નથી. અગર તમને નથી આવડતું તો એક ગુડ પાર્ટનર ચૂઝ કરો કે જેને ઇંગ્લિશ આવડે છે, એ પાર્ટનરને ચૂઝ કરો અને એની સાથે વાત કરવાની કોશિશ કરો. મેન્યુઅલી વાત કરો, ફેસ ટુ ફેસ વાત કરો, યા પછી તમે વોટ્સઅપ, FB જેમાં પણ તમે યુઝ કરતા હોય ચેટિંગ વગેરે, તો એ યુઝ કરીને તમે ઇંગ્લિશ બોલવાનું, લખવાનું, ટાઈપ કરવાનું વગેરે બધું તમે પ્રેક્ટિસ કરો. એટલે જેટલી તમારી પ્રેક્ટિસ હશે એટલું તમે ફટાફટ એ શીખી શકીશો. અને મેં કીધું એ પ્રમાણે ક્વેરી કન્ફ્યુઝન તમે મને મેઇલ કરી શકો છો, તમને જેટલો બને એટલો જલ્દી હું આન્સર આપવાની ટ્રાય કરીશ. ઇન લાસ્ટ એ જ કહું છું કે જેટલી તમારી પ્રેક્ટિસ હશે ઇંગ્લિશમાં એટલું તમારું ઇંગ્લિશ સ્પીકિંગ સુધરશે અને તમારા ઇંગ્લિશ નોલેજમાં વધારો થશે. સો ઇન લાસ્ટ, એન્જોય યોર ડે એન્ડ ફ્રી ટુ ફ્લાય.